હેલો દોસ્તો, કેમ છો વાલા મિત્રો? તમે બધા મજામાં હશો અને અમે બધા મજામાં છે. અને હમણાં સાંજના 4-1 વાગવા આવ્યા છે અને આરામ કરીને ઉઠ્યા. અને હમણાં સંગીતા સરસ મજાની ચા બનાવશે અને ચા પીશું, ત્યાં સુધી પપ્પા પણ આવી જશે. અને અમારું સવારનું રૂટીન મુજબનું કામ જે ભીંડા તોડવાનું છે એ ચાલુ જ છે. કેરી કાપવાની છે હમણાં અને સંગીતા પછી ચા બનાવશે, કેરીના ટુકડા કરશે અને મેં ચા બનાવી દઉં, એટલે એક સાથે બે કામ થઈ જાય. ત્યાં સુધી પપ્પા પણ આવી જશે. આર્ય દેખો, હાય આર્ય બેટા, હા જે જે કરતો બેટા, હા જય સ્વામિનારાયણ સર્વે મિત્રોને. એને ના પકડવાનું, જુઓ અહીંયા મનોજ કેરીઓ કાપવાનું ચાલુ કરી દીધું છે. કેરીઓ કપાઈ રહી છે અહીંયા. અને આ સુડી અમે બનાવી હતી ટ્રેક્ટરની, જે પેલું શું કહેવાય કટર કરવાનું આવે ને એનું બ્લેડ આવે એ લઈ લીધી હતી, એનાથી બનાવી હતી. તો આ કેરી કાપવી પાડી છે. હવે આમાં થોડું હળદર ને મીઠું નાખીને થોડો સમય સુકાવા દઈશું. થોડા જ સમયમાં બની જાય એવું ચટા કેદારા થાણું હે ને, તૈયાર થઈ રહ્યું છે. તૈયાર થઈ રહ્યું છે હળદર, આજે બનાવીએ ને કાલે ખાવાનું. કાલે ખાવાનું સીધું. મીઠું ઓગળશે એટલે અંદરથી નો જે ચેકનો ભાગ આવે ને કેરીના, કેરીના રસનો તુરાસ પડતો એ ભાગ નીકળી જશે, અહીંયાથી ટપકી જશે. આ પાણી વળવા લાગ્યું છે એને થોડો સમય આમ બાંધી દેવાનું, એટલે નીચે ટપકી જશે અને પછી એને વઘાર કરી દેશું. તો પૂરો વિડીયો જોજો દોસ્તો. ચાલો હવે અથાણાનો વઘાર તૈયાર કરી દઈએ. રાઈ ને સૂકા મરચા ને જીરું. સંગીતાને અથાણું બનાવતા નથી આવડતું તો એને શીખવાડ દવા આજે. આ વર્ષે દર વર્ષે મારે બનાવવાનું થાય તો એને આ વખતે બધું બનાવેલું ગમતું નથી એમને. આ તૈયાર મસાલો છે અથાણાનો, 500 ગ્રામ ને ગોળના ટુકડા ઝીણા ઝીણા કરી નાખાશે અને આ હળદરવાળા ટુકડા કેરી નાખશે અને જે વઘાર તૈયાર કર્યો એ ઠંડો થવા મૂકી દીધો છે. સાંજ થઈ ગઈ ને આ પશુઓને અંદર બાંધવાનું બાકી છે અને સાંજનું કામ બી બાકી છે. હવે પહેલા આથાનું બનાવી દઈએ પછી બધું કામ કરીએ. અને કાલે બનાવીએ ને તો આ સુકાઈ જાય, કેરીના ટુકડા જે છે એ કડક થઈ જાય. અને એકદમ મિક્સ કરી દેવાનું. પછી એના ઉપર જે તેલનો વઘાર કર્યો છે, જે જીરું રાઈ ને મરચાં નાખીને, તે ઠંડુ થઈને થઈ જાય એકદમ. પછી એને નાખી દેવાનું, એક બે દિવસ એમાં રાખવાનું. પછી એને બરણીમાં ભરી લેવાનું એટલે આ થાનું તૈયાર એકદમ સરળ રીતે, એકદમ મસ્ત તૈયાર થઈ જાય. હા, અને એમાં કેવું એક જ કાળજી રાખવાની કે જે વઘાર કર્યો ને એને ઠંડો થઈ જવા દેવાનો, નહીં તો ગરમ નાખી દે ને તો આ પાસળની છાલતી છે ને કાળી થઈ જાય અને છાલ બગડી જતી છે અને લાંબો સમય ના રહે, એટલે એકદમ વઘાર ઠંડો થઈ જવા દેવાનો, આટલી જ કાળજી રાખવાની. અને વઘાર ઠંડો થાય ત્યાં સુધી મેં આ કામ લઈને બેઠી હતી, સાંજની શાક તૈયાર કરતી હતી. આજે સરગવાની શીંગો બનશે દહીંમાં ને રોટલા મકાઈના બનશે, મકાઈના રોટલા બનાવવાના છે આજે. તો અથાણું અમારું બનીને તૈયાર થઈ ગયું છે અને એ કાલે ખાવા લાયક બની જશે. તો એકદમ ટૂંક સમયમાં અથાણું તૈયાર થઈ ગયું અને સાંજની શાક બને છે સરગવાની શીંગો. તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી આવજો. બાય કહી દો બેટા.